ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, ગઈકાલે આપણે રૂપિયા પૈસાના સરવાળાના દાખલાની સમજ મેળવી હતી, તો આજે આપણે રૂપિયા પૈસાના બાદબાકીના દાખલાની સમજ મેળવીશું. તો જુઓ, નીચેની બાદબાકી કરો. એક નંબરના દાખલાની રકમ જુઓ, 56 પૈસા માઇનસ 42 પૈસા. ફરી એકવાર રકમ વાંચું છું, 56 પૈસા માઇનસ 42 પૈસા. બરાબર, અહીં આપણે શું કરવાની છે? બાદબાકી, એટલે કે માઇનસ કરીશું. બરાબર, જવાબ સામાં શોધવાનો છે, પૈસામાં જવાબ શોધવાનો છે. તો જુઓ, દાખલા ગણવાની શરૂઆત ક્યાંથી કરીશું? એકમના સ્થાનેથી કરીશું. બરાબર, તો જુઓ, 6માંથી 2 બાદ કરો. 6માંથી 2 બાદ કરો તો કેટલા બાકી રહે? 4. બરાબર, અહીં આપણે લખશું 4. બરાબર, ચાલો આગળ જુઓ. 5માંથી 4 બાદ કરો, કેટલા બાકી રહે? 5માંથી 4 બાદ કરીએ તો 1. અહીં આપણે લખશું 1. 5માંથી 4 બાદ કરીએ તો કેટલા બાકી રહે? 1. કેટલો જવાબ આવ્યો? 14 પૈસા. બરાબર ને, અહીં આપણે લખશું પૈસા, કેમ કે આપણે જવાબ સામા શોધવાનો છે, જવાબ સામા શોધવાનો છે પૈસામાં. બરાબર, તો કેટલો જવાબ આવ્યો આપણો? 14 પૈસા. અહીં આપણે લખશું જવાબ 14 પૈસા. બરાબર, કેટલો આવ્યો જવાબ આપણો? 14 પૈસા. બીજા દાખલાની રકમ જુઓ, બીજા દાખલાની રકમ જુઓ, 96 રૂપિયા માઇનસ 38 રૂપિયા. ફરી એકવાર રકમ વાંચું છું, 96 રૂપિયા માઇનસ 38 રૂપિયા. આપણે અહીં જવાબ સામા શોધવાનો છે, રૂપિયામાં જવાબ શોધવાનો છે. ચાલો દાખલો ગણીએ, 6માંથી 8 બાદ કરો. 6માંથી 8 બાદ થશે, ન થાય. શું કરવું પડે? બાજુના સ્થાનમાંથી ડસકો લેવો પડે. ચાલો દસકના સ્થાનમાંથી ડસકો લઈએ ને. ચાલો અહીં કેટલા છે? 9. તો 9ની ઉપર કેટલા લખશું? 8. બરાબર ને, અહીંથી ડસકો લેશો ને આપણે, તો 9ની ઉપર કેટલા આવશે? 8, અને 6ની ઉપર 16. બરાબર, ચાલો હવે 16માંથી 8 બાદ કરીએ તો કેટલા બાકી રહે? 8. 8માંથી 3 બાદ કરો, કેટલા બાકી રહેશે? 8માંથી 3 બાદ કરીએ તો 5. કેટલો જવાબ આવ્યો? 58. બરાબર, આપણે જવાબ સામા શોધવાનો છે, રૂપિયામાં. તો અહીંયા આપણે શું લખશું? રૂપિયા. બરાબર ને, ચાલો આપણો જવાબ કેટલો આવ્યો? 58 રૂપિયા. તો જવાબ કેટલો આવ્યો? 58 રૂપિયા. બરાબર, કેટલો આવ્યો જવાબ આપણો અહીં? 58 રૂપિયા. બરાબર, સમજ પડી? ચાલો આગળ જોઈએ. ત્રીજા દાખલાની રકમ જુઓ, 9 રૂપિયા 50 પૈસા માઇનસ 5 રૂપિયા 50 પૈસા. શું કરવાનું છે? અહીં આપણે બાદબાકી કરવાની છે. ચાલો દાખલો ગણીએ, 0માંથી 0 બાદ કરે તો 0, એટલે કે 0. 5માંથી 5 બાદ કરે તો કેટલા બાકી રહે? 0, એટલે કે 0. બરાબર, 5માંથી 5 બાદ કરે કેટલા બાકી રહે? 0, એટલે કે 0. બરાબર, ચાલો હવે રૂપિયામાં જુઓ, 9માંથી 5 બાદ કરે તો કેટલા બાકી રહે? 4. 9માંથી 5 બાદ કરે તો કેટલા બાકી રહે? 4. અહીં લખશું આપણે 4. 9માંથી 5 બાદ કરે તો કેટલા બાકી રહે? 4. કેટલો આવ્યો જવાબ? 4 રૂપિયા. બરાબર, પૈસાનો જવાબ કેટલો છે? 0, એટલે કે 0, અને રૂપિયામાં જવાબ કેટલો આવ્યો છે? 4. બરાબર, ચાલો આપણો જવાબ કેટલો આવ્યો અહીં? 4 રૂપિયા. બરાબર, પૈસામાં જવાબ કેટલો છે? 0, એટલે કે 0. એ અહીં લખવાની જરૂર નથી, કે 0 પૈસા એમ લખવાની જરૂર નથી. બરાબર, કેટલો આવ્યો જવાબ આપણો અહીં? 4 રૂપિયા. બરાબર, ચાલો આગળ જુઓ, ચોથા દાખલાની રકમ. ચાલો ચોથા દાખલાની રકમ જુઓ, 25 રૂપિયા 50 પૈસા માઇનસ 11 રૂપિયા 0 પૈસા. બરાબર, ચાલો દાખલો ગણીએ, 0માંથી 0 બાદ કરીએ તો 0, એટલે કે 0. 5માંથી 0, એટલે કે 5માંથી 0 બાદ કરીએ તો કેટલા બાકી રહે? 5. કેટલા બાકી રહે? 5. બરાબર, કેટલો જવાબ આવ્યો પૈસામાં? 50 પૈસા. ચાલો હવે રૂપિયામાં જુઓ આગળ. હવે આગળ રૂપિયામાં જુઓ, 5માંથી 1 બાદ કરો, કેટલા બાકી રહેશે? 5માંથી 1 બાદ કરીએ તો 4. તો અહીંયા આપણે લખશું 4. આગળ જુઓ, 2માંથી 1 બાદ કરો, કેટલા બાકી રહેશે? 2માંથી 1 બાદ કરીએ તો 1. 2માંથી 1 બાદ કરીએ તો કેટલા બાકી રહે? 1. બરાબર, કેટલો જવાબ આવ્યો રૂપિયામાં? 14 રૂપિયા. બરાબર, તો અહીં આપણો જવાબ કેટલો આવ્યો? 14 રૂપિયા 50 પૈસા. તો અહીં આપણે જવાબમાં લખશું 14 રૂપિયા 50 પૈસા. બરાબર ને, કેટલો આવ્યો જવાબ આપણો અહીં? 14 રૂપિયા 50 પૈસા.
બરાબર તો ચાલો આગળ જોઈએ પાંચમા દાખલાની રકમ ચાલો આગળ પાંચમા દાખલાની રકમ જુઓ 58 રૂપિયા 50 પૈસા માઈનસ 39 રૂપિયા શૂન્ય એટલે કે 0 પૈસા બરાબર ચાલો દાખલો ગણીએ શૂન્યમાંથી શૂન્ય બાદ કરીએ તો શૂન્ય એટલે કે 0 પાંચમાંથી આપણે શૂન્ય બાદ કરીએ કેટલો જવાબ આવે 5 પાંચમાંથી આપણે શૂન્ય એટલે કે 0 બાદ કરીએ કેટલો જવાબ આવે 5 બરાબર કેટલો જવાબ આવ્યો પૈસામાં 50 પૈસા હવે આગળ જુઓ રૂપિયામાં 8માંથી 9 બાદ કરો થશે 8માંથી 9 બાદ ન થાય તો શું કરશું દસકો લેશું બરાબર આગળના સ્થાનમાંથી આપણે દસકો લેશું અહીંથી આપણે દસકો લેશું 5 ની ઉપર કેટલા આવશે 4 અને 8 ની ઉપર કેટલા આવશે 18 કેટલા આવશે 8 ની ઉપર 18 ચાલો હવે 18 માંથી 9 બાદ કરો 18 માંથી 9 બાદ કરો કેટલા બાકી રહે બોલો કેટલા બાકી રહે 9 તો અહીંયા આપણે લખશું 9 બરાબર 18 માંથી 9 બાદ કરો કેટલા બાકી રહે 9 આગળ જુઓ 4 માંથી 3 બાદ કરો 4 માંથી 3 બાદ કરો કેટલા બાકી રહેશે 4 માંથી 3 બાદ કરો કેટલા બાકી રહે 1 તો 4 માંથી 3 બાદ કરો કેટલા બાકી રહે 1 બરાબર કેટલો આવ્યો જવાબ રૂપિયામાં 19 બરાબર ને રૂપિયામાં કેટલો જવાબ આવ્યો છે 19 તો અહીં આપણો જવાબ કેટલો આવેલો છે 19 રૂપિયા 50 પૈસા અહીં આપણે જવાબમાં લખશું 19 રૂપિયા 50 પૈસા બરાબર ને જવાબ 19 રૂપિયા 50 પૈસા ચાલો આગળ છઠ્ઠા દાખલાની રકમ જુઓ ચાલો આગળ જુઓ છઠ્ઠા દાખલાની રકમ 40 રૂપિયા 50 પૈસા માઇનસ 17 રૂપિયા 0 પૈસા એટલે કે 0 પૈસા બરાબર ને હવે અહીંયા આપણે પોઈન્ટ કરી દાખલો ગણવાના છે બરાબર ને પોઈન્ટ મૂકીને દાખલો ગણવાનો છે રૂપિયા પૈસાનો બરાબર તો આ રકમને આ રીતે પણ વાંચી શકો 40.50 માઇનસ 17.0 એટલે કે 0 બરાબર આ રીતે પણ તમે રકમ વાંચી શકો છો હવે જુઓ આગળ દાખલો ગણીએ શૂન્યમાંથી શૂન્ય બાદ કરીએ તો શૂન્ય શૂન્ય એટલે કે 0 શૂન્યમાંથી શૂન્ય બાદ કરીએ તો શૂન્ય એટલે કે 0 પાંચમાંથી શૂન્ય બાદ કરો કેટલા બાકી રહેશે પાંચમાંથી શૂન્ય એટલે કે 0 બાદ કરીએ કેટલા બાકી રહે 5 બરાબર ચાલો અહીં પોઈન્ટ છે તો અહીં આપણે શું મૂકીશું પોઈન્ટ કરીશું બરાબર ને આગળ જુઓ શૂન્યમાંથી 7 બાદ થશે શૂન્યમાંથી 7 બાદ થાય ન થાય શું કરશું બાજુના સ્થાનેથી દસકો લેવો પડે ચાલો 4 ની ઉપર કેટલા આવશે 3 શૂન્ય ની ઉપર કેટલા લખશો અહીં 10 બરાબર ચાલો 10 માંથી 7 બાદ કરો 10 માંથી 7 બાદ કરો તો કેટલા બાકી રહે 3 આગળ જુઓ 3 માંથી 1 બાદ કરો 3 માંથી 1 બાદ કરો તો કેટલા બાકી રહે 2 3 માંથી 1 બાદ કરો કેટલા બાકી રહે 2 કેટલો આવ્યો જવાબ અહીં આપણો 23 રૂપિયા 50 પૈસા બરાબર ને 23.50 બરાબર ચાલો આપણો જવાબ કેટલો આવ્યો અહીં કેટલો આવ્યો જવાબ આપણો 23 રૂપિયા 50 પૈસા એટલે 23.50 આ આપણો જવાબ આવ્યો તો મિત્રો આ રીતે રૂપિયા પૈસાના બાદબાકીના દાખલા ગણવાના છે બરાબર તો મિત્રો આપણે કાલે ફરી નવા વિડિયો સાથે મળીશું ત્યાં સુધી આવજો